punkter i vårt torrikt och kommer du in. અને બેરી શોપિંગ પણ છે અમારે ફ્રેન્ડ્સ રામ રામ સીતારામ જય જવાન જય કિશન જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ વેલકમ અમારા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે અમે ગયા હતા વંથલી, થોડીક શોપિંગ હતી, પાછળ જો થેલ્યું દેખાય છે, થેલા ભરી લીધા છે મેડમ અને વાડી અહીંયા શું કંઈ નીકળાતા હતા, આટો મારું આવ્યા અહીંયા અટાણે મેડમ વર્ગી ગયા હે પસાટે માંડવી વીણવા. ભલે ઘરનું કામ કાજ રહ્યું પણ શું કેવાય કે આ લોહી ના ગુણ છે ને એ જાય થોડાક. એમ પેલા વીણેલું કે બીજા શું કહેવાય આપણા વ્લોગ ના સમાચાર આપ બધાને. યુટ્યુબ નું ફર્સ્ટ પેમેન્ટ જમા થઈ ગયું. મારે બે વળવું પડે વાલે ફેરે, એમ નો આપણી પાસે માઇક નથી. યુટ્યુબ નું ફર્સ્ટ પેમેન્ટ જમા થઈ ગયું છે અને હજી સાહેબ લેવા ગયા નથી. જાહે ત્યારે નહીં પણ કાલના વ્લોગમાં ફાઇનલી આપણે શું કહેવાય કે યુટ્યુબ નું પહેલો પગાર અમેરિકાથી આવ્યો છે મિત્રો. કેટલો આવ્યો એ કાલના વ્લોગમાં આપણે પાકું કહેવું. અને શું કહેવાય કે એ પહેલો પગાર ભલે મહેનત અમારી હતી પણ ક્રેડિટ મેડમ વ્યુઅર્સને જાય છે, વ્યુઅર્સને જાય છે, તમને બધાને જાય છે, સબસ્ક્રાઈબરોને જાય છે. મહેનત પડી 9 મહિને શું કહેવાય કે 9 નહીં આમ તો 11 મહિને થઈ ગયા. 11 મહિને હા જાન્યુઆરી ને ડિસેમ્બરના એન્ડમાં. એટલે શું કહેવાય કે આવ્યો ખરા ડોલર કમાણા ખરા. એટલે કાલે આપણે આપણા વ્લોગમાં પહેલું પેમેન્ટ કેટલું આવે તે કહેવું. અને ખાસ જે તમે સપોર્ટ કર્યો એનો ખૂબ ખૂબ આભાર. અને પેમેન્ટ આપણું આવે છે કેટલું આવે છે તે પછી ક્યાં આપણે વાપરીએ તે પણ બધું આપણે આગળ કહેતા રહેવું. મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ખેડું હોય ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અમારો એક નિર્દોષ નિખાલસ વિલેજ લાઈફ વ્લોગ છે અને જેવું છે એવું અમારા વ્લોગમાં સત્યની સાથે અમે બતાવતા રહ્યા છીએ અને બતાવતા રહેવું. મિત્રો અત્યારે હવે થોડુંક શું કહેવાય અંધારું થવા માંડ્યું છે અને છોકરાઓ ઘરે રાહ જોતા હોય છે અને અમારા મેડમ શું કહેવાય કે માંડવી દેખી છે તો વીણવા વર્ગી ગયા છે ફર્સ્ટ ક્લાસ. તમને કહું આવું ઘરે નથી જવું. હાલો. અને આ છે મિત્રો આપણી ગામડાની ઇવનિંગ. આજે બીજ છે કે શું કજે ત્રીજ છે. આ ચાંદો મને બીજ જેવો લાગ્યો ને એટલે કહું છું. હવે ઘઉંમાં ત્રીજું પાણી મૂકવાનું છે. આ ત્રીજું પાણી થોડુંક લેટ મૂકવાનું હોય છે, થોડાક તૈડિયા પડી જાય ને લાંગો મારવા માંડે ઘઉં પછી વરહો વરે અમે એ રીતે કરીએ છીએ. અને બાકી શું કહેવાય કે અમારા વ્લોગમાં તો તું કાલે હવાર આવતી જાજે. બાકી મિત્રો અમારા વ્લોગમાં ઘણું બધું આગળ તમને જોવા મળશે. અમારી શું કહેવાય કે હવે અમે ધીરે ધીરે શું કહેવાય કે સ્ટેપ બાય સ્ટેપ બધું લેતા જઈએ છીએ અમારી કહાની આખી. અને શું કહેવાય કે ઘણા મિત્રો કહે છે કે તમારા લગ્નનો શું કહેવાય કે આજે લોયલું ફોટા નહીં વિડીયોગ્રાફી છે પણ મિત્રો ડીવીડીમાં હા. પહેલાં કાંઈ પેન ડ્રાઈવનો જમાનો હતો નહીં એમાં. અમારી મેડમ તો મેડમ એમાં જોયા જેવા છે, મારામાં તો કઈ ફેરફાર નથી. વીણવાનું બંધ કરીને હાલ અંધારું થઈ ગયું. તો મિત્રો હાલો ઘરે જઈએ ઘણી બધી ચર્ચા કરીએ.
રાજવીરને ભાગુન બહારો બોલાવતા છે ત્યાં તાહિરો હોય અને પહેલો પ્રશ્ન તો એ જ થાય રાજવીરનો કે સિદ્ધ ગયા તને મને કેમનો લઈ ગયા વાડીએથી આવી ગયા છે ઘરે હું થોડોક લેટ આવ્યો એટલે મારે શું કહેવાય પ્રશ્નનો સામનો નથી કરવો પડ્યો રાજવીરના ભાગુના અને કાયમની જેમ આપણે સવારથી બ્લોગ ચાલુ કરીએ તો એ માતાજીને સંભાળીએ છીએ પણ આજે થોડાક લેટ છે એ એટલે અત્યારે પણ યાદ એવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બધાને જય માતાજી અને બા કાયમની શાંતની પોઝિશન ઉપર પૂજા પાઠ થઈ ગયા છે અને છાપુ લઈને બે ગયા છે જય શ્રી કૃષ્ણ બા અને મારા બે ટેણિયા મોબાઈલ લઈને બેસી ગયા છે અત્યારે એને ડિસ્ટર્બ નથી કરવો નકર પછી શું છે કે કઈમી સાંજે તમે વ્લોગમાં જોતા હશો તાહિરો હોય આમ ત્યાં મળ્યા પાટીને બહારો બોલાવતા હોય અને આ પ્રશ્નોનો સામનો મેડમને કરવો પડ્યો હોય છે કે ના ન એવો પ્રોબ્લેમ ચોકલેટ લઈ આવી હતી ને કાજલ એટલે બહુ પ્રોબ્લેમ નથી આવ્યો અને કાથરોટમાં ભાજી પલાયરી છે ભજીયા છે કે કરી નાખ લોટ ડોઈ નાખ ને ક્યાં હમણાં ક્યાં કર્યા કે દુકાન કાલે દાળ ઢોકળી હવે શિયાળો થઈ ગયો ને ચાલો ને બાકી બધું દૂધ ને શું છે દહીં ના હે કે અને હા મિત્રો શું કહેવાય કે હમણાં તો ચૂંટણીનો માહોલ છે એટલે ચૂંટણી વિશે તો આપણે કોઈ દિવસ બોલવાના નથી પણ શું કહેવાય કે અમુક બાબતો ધ્યાનમાં રાખવી મિત્રો કારણ કે ચૂંટણી એટલે 5 વર્ષે આવતો પ્રસંગ છે અને વરાની જે ઉકેલી દેવાનો હોય મતભેદ થાય મારો હોય મારા મિત્રનો હોય તો મતભેદ થાય મત એકબીજામાં પડી શકે પણ મિત્રો મનભેદ ન થાય એ ખાસ જોજો મિત્રો એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું મિત્રો ને બાકી તો રાબેતા મુજબ હવે કામકાજમાં તો આમ ફ્રી રાણામાં બે પાણી પી ગયા ઘઉંમાં હવે 2-4 દિવસમાં ચાલુ કરવાનું છે અને ખાસ તો કાલે પેમેન્ટ આપણે રિલીઝ કરવાનું છે અને એ પેમેન્ટ આપણું કંઈક આપણે શું કહેવાય સારા માર્ગે પણ વાપરશું એટલે શું કહેવાય કે પેમેન્ટ મહત્વનું નથી પણ તમારો અને અમારો જે સાથ છે એક ભાવ છે એક પ્રેમ છે એ વધારે મહત્વનું છે પેમેન્ટ ગુણ બાબત છે મિત્રો એટલે જે તમે સાથ સહકારને સપોર્ટ આપ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર એક ખેડૂતની ચેનલને સપોર્ટ કર્યો એક ગામડાના નિખાલસ જીવનને સપોર્ટ કર્યો અને બાકી હજી અમે ધીરે ધીરે ઘણું બધું અમારા બ્લોગમાં આવતું જાય ઘણી બધી ટ્રેજેડી છે કહાની છે એમાં રાઈટ મેડમ એટલે ઘણું બધું આવશે મિત્રો એટલે આગળ આપણે જોતા રહેશું અને આજનો બ્લોગ હા કીર્તન હજી બાકી છે આપણે તો કીર્તન પણ સાંભળી લઈએ મિત્રો એટલે હમણાં 2 દિવસ ત્યાં થોડીક તબિયતના હિસાબે આપણે બ્લોગ નહોતા મૂકી ગયા એ પહેલાં આપણે આપણા અમારા ટેણિયા આજે થોડુંક શું કહેવાય મોબાઈલમાં હચવાના હા સીતારામ સીતારામ રામ રામ અમારો કાનુડો છે ને કાનુડો થયો છે અમારા કાનુડે જો કાન વિંધાયો અને હીરો પીડો નો ભાઈ ભાઈ હા ફોન નહીં ભાઈ એ કિચન નહીં મળે હા એવું કરી લે મંગલ મંદિર ખોલો મંગ
મંગલ મંદિર ખોલો દયામયા મંગલ મંદિર ખોલો જય રામાજી તો મિત્રો સાંજે તો આજે શું કહેવાય કે તાહિરો નથી અને હાલો બધાય મેડમ હા હાલો બધા વિયારું કરવા આજ શું કહેવાય કે દેશી ભાજી મેથીનું શાક છે મેડમને ભજીયાની ફરમાઈશ કરી પણ મેડમે કાંઈ જવાબ કાન ન આપ્યો તમને કહો ના કર લોટ ડોઈ નાખ ને પહેલાં કીધું એમ તમને એટલે અહીંયા ચોરી પડી લાગે પ્લાનિંગ હાલતું લાગે બધું એવું છે આમ તો અમારે રસોડું રહ્યું આમ તો દહક માણાનું પાછું શું છે કે અમારે મેડમ ને કાલથી માંડું વીણવાઈ જવાનું છે કા કાલ હવાર હું મૂકી જાય ત્યારે જવું છે ને તો પછી વીણાઈ જાય ને પાછો મને ફોન કરજે થાય ને થાય હા તો કાલ ના રોટલા ને ભાગું બહાર કરી નાખ્યો અમે રવિવાર છે એટલે કાલ કે જે હવા મને મૂકી જાય હાલો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ અહીં પૂરો કરીએ કાલથી આપણો ડેઇલીનો રૂટીન બ્લોગ આવતો રહે જય જવાન જય કિશન મિત્રો અને કાલ આપણે ડિક્લેર કરશું આપણું પહેલું પેમેન્ટ